નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મારીશની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે વાત કરવાની છે તે પાક નુકસાન સહાય માટેનું નવું ફોર્મ આવી ગયું છે ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે ફોર્મ છે કઈ જગ્યાએથી તમને મળશે કઈ જગ્યાએ જમા કરાવવાના અને સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર સામેલ છે મિત્રો આ વિડિયો છે મિત્રો ખાસ કરીને પાક નુકસાન સહાય બાબતે જે હમણાં ગુજરાત સરકારનો નવો પરિપત્ર આવ્યો છે કે તેત્રીસ ટકા કે તેથી વધુ જો નુકસાન હોય તો તે લોકોને સહાય છે મળવાપાત્ર થશે આ જે પરિપત્ર છે ઓલરેડી બે હજાર પંદરનો જે પરિપત્ર તો એ પ્રમાણે જે સહાય છે મળવાપાત્ર થશે જે બે હેક્ટર લગ્નની જે સહાય છે અગાઉના વખતે પણ આપણે સહાયો મળી હતી આ જે સહાય છે ખીતરો મિત્રો ખાસ કરીને વાત કરીએ કે જે પ્રધાનમંત્રી જે કિસાન સહાય યોજના છે એ સાથે કોઈ સંલગ્ન નહીં થાય કારણ કે એ જે સહાય છે એ પચીસ હજાર રૂપિયાવાળી પર હેક્ટરવાળી છે એ સહાય નથી આ ખાસ કરીને પાક નુકસાન માટેની જે હમણાં નવો જે પરિપત્ર આવેલો છે તે ફોર્મ ભરવાનું છે શરૂ થઈ ગયું છે કઈ જગ્યાએથી ફોર્મ ભરવા આ કઈ જગ્યાએ તમને ફોર્મ મળશે કેવી રીતે ભરવું ફોર્મની તમામ સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર છે એ સામેલ છે એટલે કે પાક નુકસાન થયું છે એવા તમામ ખેડૂતોએ છે આ ફોર્મ ભરી અને કઈ જગ્યાએ આપવાનું છે તેની સંપૂર્ણ વિગત મેળવીએ આ વિડીયોના માધ્યમથી મિત્રો ફોર્મ સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટો છે કયા કયા છે પછી આપણે ફોર્મને જોઈએ ફોર્મનો ખાતેદારનો જે નમૂનો છે ખાસ કરીને જે તે ખાતેદાર હોય છે એનો એક ફોટો જોશે જમીનની અંદર છે જ્યાં ઊભા હશે જ્યાં ધોવાયેલી જે વસ્તુ હશે એનો એક ફોટો જોશે ખાસ કરીને ત્યાં જે કહેવાય કે જે જમીનદાર ઊભો હોય એ પ્લસ તમારે સાત બાર જોશે આઠ અ નંબર જોશે આ તમારે પંચાયતીથી નીકળી જશે ત્યારબાદ છે મિત્રો જે ધારક હશે એનું આધાર કાર્ડ જોઈશે બેંક પાસબુકની ઝેરોક્સ જોશે અને આ ફોર્મ છે મિત્રો તમારા નજીકની અંદર તમારી જે ગ્રામ પંચાયત છે ત્યાં તમારે તપાસ કરી લેવાની રહેશે જો તમારી ગ્રામ પંચાયતની અંદર છે ખાસ કરીને સરપંચ અથવા તમે ગ્રામ સેવકનો સંપર્ક કરી અને પૂછાવી લેવાનું કે તેત્રીસ ટકા સહાય માટેના અમારે અરજી કરવા માટેના ફોર્મ ક્યારે આવશે એ તમને માહિતી છે વધારે એ તમારા ગામના વીસી દ્વારા પૂરી પડી શકશે સૌ પ્રથમ તો મિત્રો તમને આ પરિપત્ર ક્રમાંક છે બે હજાર પંદરનો જે આ ખાસ કરીને સહાય છે એ મુજબનો પરિપત્ર ક્રમાંક છે અહીંયા લખેલો છે આ જે સિત્યાવીસ ચાર બે હજાર પંદરના પરિપત્ર મુજબ જે બે હેક્ટરવાળી જે તેત્રીસ ટકાથી ઉપરની જે સહાય છે એ મળવાપાત્ર થશે જે સરકારે કીધું છે તો ઓફિસિયલી એક તો એ વસ્તુ થશે હવે મિત્રો આપણે ફોર્મની શરૂઆત કરીએ આપણે સૌ મિત્રો સહાય ચૂકવણી ફોર્મ છે એનો એક આ નમૂનો છે આ જો નમૂનો છે હું તમને શીખાડું છું કે કેવી રીતે હવે આને ફિલઅપ કરવાનો થશે તો ખાસ કરીને પૂરેપૂરો વિડીયો જોશો અહીંયાથી છે મિત્રો આથી પ્રમાણિત કરવામાં આવે છે કે અહીંયા તમારે જે અરજદાર છે એનું નામ લખવાનું રહેશે અહીંયા જે તે ગામ રહેતો હોય એનું ગામનું નામ લખવાનું રહેશે ત્યારબાદ છે મિત્રો અહીંયા તાલુકો જે તે તાલુકાની અંદર રહેતો હોય જે તે જિલ્લાની અંદર રહેતો હોય પછી દ્વારા સને બે હજાર વીસ એકવીસના વર્ષની અંદર અતિવૃષ્ટિને કારણે તમારા જે પાક હોય પાક ની અંદર બાગાયતી પાક હોય કે કોઈ પણ પાક હોય એના નુકસાન અંગે સરકાર શ્રી મહેસૂલ વિભાગ ઉપરોક્ત તો મિત્રો આજે પાક નુકસાનની જે કહેવાય કે સહાય મેળવવા માટે જે ખેતીવાડીની અંદર તમારે બાગાયતી પાક હોય કે કોઈ પણ પાક હોય તો એની અંદર જે નુકસાન થયું છે મહેસૂલ વિભાગના ઉપરોક્ત ઠરાવ કરેલી જોગવાઈની શરતો હેઠળ જે અરજી છે કરવામાં આવેલી છે જે અંગેની હું જે વિગતવાર છે સર્વે લખું છું એની અંદર ખાસ કરીને ચકાસણી કરતાં આપણે જે પાકની અંદર નુકસાન થયું છે એની એક વિગત ભરવાની છે કોષ્ટકની અંદર કોષ્ટક પણ હું તમને ભરતા શીખાડું છું સૌપ્રથમ છે મિત્રો અહીંયા ક્રમ નંબર છે પછી અહીંયા તમારો જે સર્વે નંબર છે અહીંયા જે તે સર્વે નંબર છે અહીંયા લખી દેવાનો રહેશે સર્વે નંબર કહેવાય ને કે જમીન છે હેક્ટરની અંદર લખવાની છે પાકનું નામ તમારે પાક છે એ જે તે હોય મગફળી હોય કપાસ હોય કે જે તે મગફળી હોય પાક હોય એ લખી દેવાનો પિયત છે કે બિનપિયત એને લખવાનું રહેશે તેત્રીસ ટકાથી ઓછું જો નુકસાન થયું હોય ખાસ કરીને તો ટકાવારીની અંદર દર્શાવવાનું છે કે અહીંયા કેટલું ટકાવાળી નુકસાન છે કે મારું પા પાંત્રીસ ટકા થયું છે ચાલીસ ટકા થયું છે ખાસ કરીને વિસ્તાર છે અહીંયા દર્શાવવાનો છે તમારે આજે હેક્ટરની અંદર દર્શાવવાનો છે પછી તેત્રીસ ટકા કે તેથી એના કરતાં વધારે જો નુકસાન થયું હોય તો અહીંયા દર્શાવવાનું છે હવે મળવાપાત્ર સહાય છે ખાસ કરીને રૂપિયામાં એ કોઈ અત્યારે અત્યારે દર્શાવવાની નથી પણ આજે ખાસ કરીને અગાઉ જે ફોર્મ બતાવેલું હતું આપણને એક અરજી સ્વરૂપે તો ખાસ કરીને આમાં છે થોડો ઘણો ચેન્જીસ થયો છે તમે જોઈ શકો છો આ ચેન્જીસની અંદર છે મિત્રો અહીંયા તમારા ગ્રામ જે તલાટી મંત્રી છે એનો સિક્કો આવશે સરપંચનો સિક્કો આવશે ખાસ કરીને આ બંનેના સિક્કાઓ છે અહીંયા આ ફોર્મની અંદર આવશે જેથી હાથે ખતરી કર જે કહેવાય કે ખાતરી કરવામાં આવે છે કરજદાર છે ઉપરોક્ત જે વિગતો ભરેલી છે એની અંદર અંક એટલા રૂપિયાનું નુકસાન છે આશરે આપણે કહેવાનું છે કે આટલું નુકસાન થયું છે અહીંયા તારીખ અને સ્થળ આપણે દર્શાવી દેવાના છે અહીંયા ગ્રામ સેવક જે તે નંબર છે એનું નાખવાનું રહેશે હવે મિત્રો આ સહાય ચૂકવણીની રકમ હવે ખાસ કરીને અહીંયા પાછું ફરી પાછું અરજદારનું નામ આવશે ગામનું નામ આવશે તાલુકાનું નામ આવશે અને જિલ્લો બે હજાર વીસ એકવીસના વર્ષની અંદર અતિવૃષ્ટિને કારણે ખેતી પાકો અને બાગાયતી પાકો છે જેની અંદર નુકસાન થયું હોય એ ઉપર જણાવેલી વિગત મુજબ છે એ અમારા બાગાયતી પાક કે આ પાકમાં નુકસાન થયું છે તો ઉપરોક્ત જે સભ્યો દ્વારા જે અભિપ્રાય કહેવાય કે ભલામણ થઈ છે તો જે આવતા સરકારશ્રીના ઠરાવ મુજબ છે આધીન તેમને કુલ રૂપિયા કે સપોઝ કે જે રૂપિયા હોય દસ હજાર વીસ જેટલા હોય એટલા ચૂકવવાની છે આથી હુકમ કરવામાં આવે છે અહીંયા શાહી અહીંયા વિસ્તરણ અધિકારી જો અહીંયા મિત્રો ખાસ કરીને યાદ રાખશો વિસ્તરણ અધિકારી ખેતી તાલુકા પંચાયતની સાઈન આવશે બાગાયતી જે અધિકારી હોય તો એની સાઈન આવશે અને તાલુકા અમલીકરણના અધિકારીની સાઈન છે અહીંયા આવશે એટલે આ ફોર્મ છે ખાસ કરીને વિશેષ જ રહેશે જે અગાઉ ફોર્મ હતું એના કરતાં થોડુંક વિશેષ છે હવે મિત્રો અહીંયા તમને ઓરિજિનલ તમને હું આજે બતાવું છું બે હજાર પંદર વખતનું જે આ પરિપત્રનું ફોર્મ આ પરિપત્રનું ફોર્મ છે મિત્રો અહીંયા જો ખાસ કરીને યાદ રાખશો ક્રમાંક સી એલ એસ દસ બે હજાર બાર બસો પાંત્રીસ સ ત્રણ બરાબર સિત્યાવીસ ચાર બે હજાર પંદરના ઠરાવ મુજબનું આ પરિપત્ર છે તારીખ છે અહીંયા ખેતૂતનું નામ ગામનું નામ તાલુકો જિલ્લો નાખી દેવાનો બેંકનું નામ તમારું એસબીઆઈ તો બે એસબીઆઈ જામનગર જે ખાતા નંબર છે આઈએફએફસી કોડ અને મોબાઈલ નંબર આ વખતે ભરતી વખતે છે ખાસ કરીને ધ્યાન રાખવું કે આમાં કોઈ પણ જાતની ભૂલ ના રહીએ તો મિત્રો ખાસ કરીને આ તમારે જે પ્રતિ છે અહીંયા યાદ રાખવાનું તાલુકા અમલીકરણ અધિકારી નાયબ બાગાયતી અધિકારી તાલુકો જિલ્લો છે એ નાખી દેવાનો છે વિષય છે મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે વિષય બે હજાર વીસ એકવીસના અતિવૃષ્ટિના કારણે ખેતી પાકો અથવા બાગાયતી પાકો છે એને નુકસાન થવા અંગે જે સવાને ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે નીચે હું સહી કરનાર ફલાણા 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 ભાઈ ગામે આ રહેવાસી તાલુકો જિલ્લો આજે મારો છે મારી જે હેક્ટર છે ત્રણ હેક્ટર ચાર હેક્ટર જમીન છે ધરાવું છું ખાસ કરીને આજે જમીન છે મિત્રો નાના ખેડૂત હોય શ્રીમાન હોય જે તે ખેડૂત હોય અનુસૂચિત જાતિ એસી એસટી એ એની અંદર આવતા હોય તો એ લખવાનું ત્યારબાદ છે જમીન જણાવી મારી પાકની અંદર નુકસાન થયેલું છે તો આ અરજી છે અન્ય કોઈ જગ્યાએ કહેવાય કે પાક નુકસાનની અરજી અમે કરેલી પણ નથી જો કરેલી હોય તો હા લખવાનું છે અથવા ના લખવાનું છે બરાબર હવે મિત્રો જે બે હજાર પંદર વખતેની અંદર આપણને જે ફોર્મ હતું એ બાબતની અંદર વાત કરીએ તો અહીંયા કઈ પ્રકારે હતું તો બે હજાર પંદરની અંદર અહીંયા ક્રમ હતો એ પ્રમાણે એક નંબરની અંદર સર્વે નંબર લખવાનો છે આપણો સર્વે નંબર જમીનનો છે ખાસ કરીને અહીં લખવાનું છે પાકનું નામ જે તે પાકનું નામ છે એ પાક વીમો લીધેલો છે કે નહીં પાક વીમો હા અમે લીધેલો છે તો હા ના હોય તો ના પિયત કે બિન બિનપિયત તો પિયત તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું હોય બરાબર એવા કિસ્સાની અંદર તો હા બરાબર નુકસાન કેટલા ટકા થયું એટલા કેટલા એક્ટરમાં તો કે ત્રણ ચાર એક્ટરમાં અંદાજિત કેટલા રૂપિયા નુકસાન થયું ત્રણ લાખ ચાર લાખ એક લાખ પચાસ હજાર કેટલું છે સંયુક્ત ખાતેદાર હોય ખાસ કરીને જો કદાચ એવા કિસ્સાઓની અંદર બનતું હોય તો અમુક વખતે સંયુક્ત ખાતેદાર હોય તો એની અંદર તો કે સાહેબ ખેડૂતનું નામ સહી એક ખેડૂત બે ખેડૂત ત્રણ ખેડૂત સંયુક્ત દાંત બધેની સાઈન હોય અહીંયા સરકાર ઠરાવ મુજબ કહેવાય કે સહાય મળવાપાત્ર થશે એ ખાસ કરીને જે આધુનિક કાગળો ઉપર જે સંયુક્ત ખાતેદારની સહી કરાવેલી છે તારીખ અને સ્થળે એ નાખી દેવાનું સાક્ષીઓ બે સાક્ષી તમારે ગોતવાના છે એની સાઇન કરવાની રહેશે મિત્રો અહીંયા નકલ પણ તમને અહીંયા લખેલી છે સાત બાર આઠની નકલ બેંક પાસબુકની નકલ અથવા તમે જો કોડ હોય ઓલો જે તમારે આઈએફએફસી કોડવાળી એ જોશે આધાર કાર્ડ જોશે ચૂંટણી કાર્ડ જોશે અને નુકસાન થયેલો એક ફોટો છે એ ખાસ કરીને જોશે તો મિત્રો આ પ્રકારે છે એક ફોર્મ છે તમને ખાસ કરીને આ જે ફોર્મ છે એ મિત્રો યાદ રાખવાનું આ ફોર્મ છે તમારા ગ્રામ પંચાયતની અંદર તમારે કોઈ પણ મિત્ર છે જે ગ્રામ પંચાયતની અંદર હોય એનો તમારે સંપર્ક કરવાનો છે અને પૂછવાનું છે કે તમારે આવું કોઈ ફોર્મ છે આવેલું છે કે નહીં આ બે હજાર પંદર વખતની સહાયનું છે ખાસ કરીને આ જે નમૂનો છે એ પ્રકારનો ફોર્મ છે ઘણા બધા ગામોની અંદર છે ભરાવાના ચાલુ થઈ ગયા છે મિત્રો આ જે ફોર્મ છે આપણે એક ખાસ કરીને અરજી સ્વરૂપે મિત્રો આજે સરકારને આપણે અરજી કરીએ છીએ તો આપણને કાંઈક આવું આપણા માટે પ્રૂફ રહીએ કે આપણને જે અરજી કરી છે સહાય બાબતે બાકી આપણે કોઈ સરકાર છે જવાબ કોઈ આપશે નહીં આપણને જો અરજી નહીં કરીશું તો આપણા પાસે પ્રૂફ શું રહેશે કે અમારે આ નુકસાન થયું છે એ બાબતનું આ અરજી સહાય બાબતનું છે ફોર્મ છે એટલે ખાસ કરીને પૂરો વિડીયો જોઈને વચ્ચે કોઈ કોમેન્ટ ન કરે મહેરબાની કરીને આ પૂરો વિડીયો જોઈએ અને ખાસ કરીને કોમેન્ટ છે એ કરે તો ખાસ કરીને બધા મિત્રો સુધી આ વિડીયોને વસે શેર કરી દેજો હવે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તમારા ઘર બેઠા અનએકેમી માધ્યમથી ક્લાસ 1 થી 3 લગનની અનએકેડેમીમાં જોડાવા માટે કોડ યુઝ કરશો તો તમને તેમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે વધારે ઇન્ફોર્મેશન માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે